નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય અંગ્રેજી. આપણે અંગ્રેજીમાં શું શીખ્યા કે યુનિટ 6 અને 7 બીજા સેમમાં શું આવ્યા. આપણે યુનિટ 6 અને 7માં જોયું શું જોયું કે આપણે યુનિટ 6 માં શું જોયું હતું કે એનિમલ્સ અને બર્ડ્સના અવાજો વિશે શું ભણી ગયા. આગળ કે એનિમલ્સ અને બર્ડ્સ એટલે પ્રાણી અને પક્ષીઓના અવાજ વિશે યુનિટ 6 માં જોયું. તો યુનિટ 7 માં આપણે શું જોયું હતું, તો યુનિટ 7 માં એ અને એ એન કઈ જગ્યાએ મૂકવાના, સ્વર અને વ્યંજન વિશે આપણે જોયું કે એ ઈ આઈ ઓ યુ આ 5 શું છે, સ્વર છે, બાકીના બધા વ્યંજન છે. તો બાકીના બધા વ્યંજન હોય તો આપણે કઈ રીતના મૂકવા, તો કે એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે. ઈ સ્પેલિંગ એવા સ્પેલિંગ આવે 5 સ્વર વાળા, પહેલો અક્ષર એ વાળો, ઈ વાળો, આઈ વાળો, ઓ વાળો અને યુ વાળો આવે તો આપણે શું મૂકવાનું, શું મૂકવાનું, તો કે એ એન અને બાકીના બધા શું છે, બાકીના બધા વ્યંજન શું છે, તો કે બાકીના બધા વ્યંજન. તો મેં તમને આગળના વિડીયોમાં યુનિટ 7માં એ અને એન, એ અને એ એન કઈ રીતના મુકાય એ પણ મેં તમને આગળના વિડીયોમાં જોયું. હવે આપણે આ વિડીયોમાં શું કરશું, તો યુનિટ 8 પેજ નંબર 32 એટલે 32, પેજ નંબર 32 ઉપર જોઈએ આપણે યુનિટ 8. તો બધા બાળકોએ પ્રાઇમર કાઢવાની છે. યુનિટ 8 પેજ નંબર 32 ઉપર જોઈએ આપણે એન્ડ શું છે, એ એન ડી, એ એન અને ડી, એન્ડ શું કરવાનું છે, એન્ડ. તો જો આમાં જોઈએ આપણે અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એક વચનમાં હોય ત્યારે તેની પહેલા એ કે એ એન આર્ટિકલ આવે છે. તો આપણે મેં તમને શીખવાયું કે એ અને એ એન કઈ રીતે મુકાય આગળના વિડીયોમાં. એ જ રીતના આમાં તમારે સ્પેલિંગ તો આવશે, એ આમાં પણ આ યુનિટ 8માં પણ તમારે એ અને એ એનનો ઉપયોગ કરવાનો છે. તો શું કરવાનો છે, કઈ સ્પેલિંગની આગળ ક્યાં એ આવશે અને ક્યાં એ એન આવશે એ પણ તમારે આમાં લખવાના છે. તો શું કીધું છે કે અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી શું આવે, કોઈ પણ વસ્તુ, ગમે તે વસ્તુ કે પ્રાણી આવે, શું આવે, પ્રાણી. તો એ વગેરે કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એક વચનમાં હોય, કઈ વચનમાં, તો કે એક વચનમાં હોય ત્યારે તેની પહેલા એ કે એ એન મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવશે, એ કે એ એન આર્ટિકલ મૂકવામાં આવે છે. એ તમે પણ શીખી ગયા, શીખી ગયા છો ને. આગળ શું આમાં લખ્યું છે, જો કે એ તમે આગળ શીખી ગયા છો, જેમ કે એ કેટ, એ એન એપલ. તો અહીંયા શું મેં તમને શીખવ્યું, અહીંયા શું આપ્યું છે, જો તમને ખ્યાલ આવ્યો કે મેં તમને શું કીધું કે આગળના યુનિટમાં એ અને એ એનનો ઉપયોગ થયો એ આ યુનિટમાં પણ કરવાનો છે. એટલે કીધું છે કે હોય, શું કીધું, જાતિવાચક નામો એક વચનમાં હોય ત્યારે તેની પહેલાં એ કે એ એન આર્ટિકલ આવે છે. એ તમે શીખી ગયા, શીખી ગયા ને. આગળના વિડીયોમાં આપણે જોયું કે એ સી એ ટી કેટ, તો આગળનો મૂળાક્ષર કયો આવ્યો, તો કે સી. તો સી આવે એટલે આપણે શું કીધું છે, તો કે વ્યંજન છે, તો કે એ મૂકવાનો, શું મૂકવાનો, તો કે એ. અને એ ડબલ પી એ લી એપલ છે, તો આગળનો મૂળાક્ષર કયો છે, તો કે એ. તો એની આગળ આપણે શું મૂકવાનો છે, એ એમ. તો અહીંયા મેં તમને કીધું કે ગમે એ સ્પેલિંગની આગળ એ આવે, ઈ આવે, આઈ આવે, ઓ આવે કે યુ આવે, 5 સ્વરમાંથી ગમે તે મૂળાક્ષરો અહીંયા લખ્યો હોય તો તમારે શું મૂકવાના છે, એ એન. શું મૂકવાના છે, એ એન, એ એન મૂકવાના છે. અને બાકીનામાં શું મૂકવાના છે, તો બાકીના મૂકવાના છે બાકીના બધા
વ્યંજન મૂકવાના છે. ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ. શું આવે છે? આપણે ગુજરાતી ભાષા, તમે ગુજરાતી ભાષા ભણો છો ને, એમાં શું આવે છે? બે શબ્દ આપણે કોઈ પણ ને વાતચીત કરીએ એની વચ્ચે શું આવે છે? અને અને મૂકવામાં આવે છે. તમે તેમ અંગ્રેજીમાં એન્ડ મૂકાય છે. શું મૂકાય છે? અંગ્રેજીમાં એન્ડ મૂકાય છે. ગુજરાતીમાં શું મૂકાય? કે બે શબ્દોને જોડવા માટે શું મૂકવામાં આવે છે? તો કે અને. અને અંગ્રેજીમાં શું મૂકવામાં આવે છે? તો કે એન્ડ, એ એન ડી, એન્ડ મૂકવામાં આવે છે. તો તમે ખબર ખ્યાલ આવ્યો આમાં કે શું કહેવામાં માંગે છે? તો કે આપણે આગળના યુનિટમાં જોયું એ જ રીતના આમાં એ અને એ એન મૂકવાના છે. અને પછી શું કરવાનો છે? એ અને એ એન મૂકવાના, પછી વચ્ચે શું કરવાનો છે? કે બે શબ્દો બે સ્પેલિંગને જોડવા હોય તો વચ્ચે આપણે એ એન ડી એન્ડ મૂકવાઓ પડે. શું મૂકવું પડે? એ એન ડી એન્ડ મૂકવામાં આવે છે. હવે જો તમે અહીંયા શું આપ્યો છે? એ એન ડી એન્ડ, શું મૂકાય? એ એન ડી એન્ડ મૂકવામાં આવે છે. હવે જો આપણે આગળ જોયું ને કે આ બધું કે અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામમાં મો એક વચનમાં હોય ત્યારે તેની પહેલા એ કે એ એન આર્ટિકલ આવે છે. તેમ તમે શું કીધું છે? અહીંયા એક એન આર્ટિકલ આવે છે એ તમે શીખી ગયા, શીખી ગયા ને આપણે, જેમ કે એ કેટ અને એ એન, પછી એપલ. પછી ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ, તેમ અંગ્રેજીમાં એ એન ડી એન મૂકાય છે. તો તમારે શું કરવાનું છે? તમે બુક બનાવી છે ને અંગ્રેજીની, એમાં યુનિટ 6 અને 7, યુનિટ 6 અને 7 લખાઈ જાય, પછી યુનિટ 8 કરી અને એ એન ડી નું ઉપર મથાળું બાંધવાનું, આવી રીતના લખવાનું છે એ એન ડી. અને તમારે આ છે એ શું છે વાક્યો, આ તમારી બુકમાં તમારે લખવાના છે. મેં તમારે યુનિટ 7 માં પણ કીધું હતું કે આ તમારા શું છે વાક્યો, એ તમારી બુકમાં તમારે આ બધા વાક્યો લખવાના. અને નીચે શું કીધું છે? આ તમારે વ્યંજન લખી નાખવાના છે, એટલે તમને ભૂલ પડે નહીં કે કેની પહેલા એ આવે અને તેની પહેલા એ એન આવે. અહીંયા યુનિટ આઠમાં પણ તમારે એવી જ રીતના કરવાનું છે કે આ બધા વાક્યો છે એ સરસ અક્ષરે તમારે બુકમાં લખી નાખવાના છે. અને યુનિટ 7માં લખા ન હોય બુકમાં તો તમારે શું કરવાનું છે? તો યુનિટ 7માં પહેલાં લખી નાખવાના, આ બધા વાક્યો લખી નાખવાના, અને નીચે પછી શું લખવાનું છે? આ બધા સ્પેલિંગ લખવાના છે. શું લખવાના? સ્પેલિંગ લખવાના. અને લખાઈ જાય પછી યુનિટ 8માં એમાં શું કરવાનું? કે યુનિટ 8માં પણ આ વાક્યો લખવાના, સરસ મજાના વાક્ય લખવાના છે. પછી જ નીચે શું કરવાનું છે? વાક્ય લખાઈ જાય પછી નીચે હું વાક્ય સમજાવું એ તમારે નીચે લખવાના છે. તો અહીંયા જો શું આપ્યું છે? એ કોક, એ એન ડી એન્ડ, એ ડી યુ સી કે ડક. શું આપ્યું છે? ડક. તો અહીંયા જો એ સી ઓ સી કે, કોક એન્ડ એ ડક, આ શું છે? કૂકડો અને બતક. એની વચ્ચે જો બે સ્પેલિંગ છે એની વચ્ચે આપણે શું મૂક્યું છે વાક્ય બનાવવા માટે? એ એન ડી. શું મૂકવાનું છે? એ એન ડી મૂકવાના છે. પછી જુઓ તમે, એ બોટ એન્ડ એ સીપ, અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? બોટનું, અને અહીંયા સીપનું. તો અહીંયા પહેલાં શું આવ્યું? તો કે બોટ, બી ઓ એ ટી, બોટ એન્ડ એ સીપ, એસ એચ આઈ પી સીપ. તો વચ્ચે શું મૂક્યું? તો કે એ એન ડી એન્ડ, એ બોટ એન્ડ એ સીપ. એટલે શું લખ્યું આપણે? એ બોટ એ એન્ડ એ સીપ. પછી જુઓ નીચે, એ એપલ, અહીંયા શું આવ્યું? એ આવ્યો, એટલે અહીંયા આગળ શું મૂકાયું? એ એન, એપલ એન્ડ એ એન એક્સ. શું મૂક્યું? એક્સ. તો જુઓ એન, એપલ એન્ડ એન એક્સ, એટલે કુહાડી. આવ્યું હતું ને આપણે સ્મોલ એબીસીડી શરૂ કરી ત્યારે પેલો જે એ આવ્યો હતો એમાં આવ્યું હતું એક્સ, કુહાડીનું ચિત્ર આવ્યું હતું. આવ્યું હતું બધાને? તો કે સેમ આવ્યું હતું, સ્ટાન્ડર્ડ 1માં આવ્યું હતું.
પેલી એબીસીડી શરૂ કરી ત્યારે સ્ટાન્ડર્ડ વનમાં આ ચિત્ર આવ્યું હતું, જાણે શું કહેવાય, એક્સ. આપણે તો સ્ટાન્ડર્ડ ટુમાં ભણીએ છીએ, ટુમાં ભણો છો ને બધા, તો આમાં શું આવ્યું, એન, એપલ, એન્ડ એન એક્સ. એટલે અહીંયા એ આવ્યો એટલે એ એન મૂક્યા, અહીંયા એ આવ્યો એટલે એ એન મૂક્યા, એન એપલ એન્ડ એન એક્સ. પછી જો બાજુમાં એ ગન એન્ડ એન એરો, શું આપ્યું છે, એ ગન એન્ડ એન એરો. તો અહીંયા શું આપ્યું છે, તો ગનમાં શું આવ્યો, જી, તો કે એ મૂક્યો, અને એરોમાં શું આવ્યું છે, એ, એટલે એ એન મૂક્યા છે. અને વચ્ચે તો તમને શું કીધું, કે બે શબ્દોને જોડવા હોય તો આપણે એ એન ડી એન મૂકવો પડે. શું મૂકવો પડે, તો કે એ એન ડી એન મૂકવામાં આવે છે. જો આવી રીતના મેં તમને વાક્યો સમજાવ્યા, હવે હું તમને આગળ એ જ રીતના વાક્યો સમજાવીશ. આજે તમને લખાવીશ નહીં, પછીના વિડીયોમાં ફન ટાઈમ લખાવીશ. જો ફન ટાઈમ, હવે શું આવ્યું છે આમાં, ફન ટાઈમ, ચિત્રોના અંગ્રેજી નામો સાથે એ કે એ એન નો ઉપયોગ કરી એ એન ડી વડે જોડો. શું આપ્યો છે, એ અથવા શું આવે, એ કે એ એન, શું કરવાનો છે આમાં, આપણે એ કે એ એન નો ઉપયોગ કરવાનો છે પેલા સ્પેલિંગમાં, અને પછી તે એ એન ડી વડે જોડવાના છે, એન વડે જોડવાના છે. તો જો અહીંયા શું આપ્યું છે, તો કે શેનું ચિત્ર છે, તો કે બુક, અને અહીંયા બેલ, એ બુક એન્ડ એ બેલ. શું આપ્યું છે, એ બુક એન્ડ એ બેલ. હવે જો તમે બાજુમાં, બાજુમાં શેનું ચિત્ર આપ્યું છે, તો બિલાડી અને ડોગનું, તો એમાં શું આવશે, તો કે અહીંયા શું આપ્યું છે, તો કે બિલાડી. તો બિલાડીને આપણે અંગ્રેજીમાં શું કહેશું, તો કે કેટ. શું કહેવામાં આવે છે, તો કે કેટ કહેવામાં આવે છે, સી એ ટી કેટ, અને ડી ઓ જી ડોગ. તો હવે શું લખશું આપણે આમાં, શું કે કઈ રીતના વાક્ય બનાવશું, તો કે એ કેટ, એ કેટ એન્ડ એ ડોગ. પછી જો નીચે હવે જો અહીંયા શું આપ્યું છે, કાગડો અને ઘુવડનું ચિત્ર આપ્યું, તો અહીંયા શું લખવાનું કાગડાને આપણે ઇંગ્લિશમાં, એ ક્રો, એ ક્રો એન્ડ એન આઉલ, આઉલ એટલે ઘુવડ. તો કઈ રીતના વાક્ય બનાવ્યું, એ ક્રો એન્ડ એન આઉલ. પછી શું આવે અહીંયા, કાર અને શેનું ચિત્ર આપ્યું છે, તો કે બસ નું. શેનું આપ્યું છે અહીંયા, તો કે બસ. તો શું લખશું આપણે, એ કાર એન્ડ એ બસ. શું કહેવાય, એ કાર એન્ડ એ બસ. પછી નીચે જોઈએ, હું તમને આના વાક્યો આના પછીના વિડીયોમાં સમજાવીશ, લખાવીશ. અહીંયા અત્યારે આપણે શું કરવાનું છે, આ વિડીયોમાં સમજવાના છે કે કઈ રીતના બોલાય, શું કરે, બોલ કઈ રીતના બોલાય આને. હવે જો અહીંયા શું આપ્યું છે, બેટ અને બોલ આપ્યા છે. શેનું ચિત્ર આપ્યું છે, બેટ અને બોલ. તો કઈ રીતના અહીંયા લખશું આપણે, તો કે એ બોટ, શું બેટ અને બોલ, સોરી, શું આપ્યું છે અહીંયા, બેટ અને બોલ. તો અહીંયા શું લખશું, એ બેટ એન્ડ એ બોલ. શું આ લખવાનું છે, એ બેટ એન્ડ એ બોલ. હવે અહીંયા એક્સ અને પેન નું ચિત્ર આપ્યું છે. શું આપ્યું છે, અહીંયા કુવાડીનું અને અહીંયા પેન નું ચિત્ર આપ્યું છે. તો આપણે શું લખશું, એક્સ એ એન એ અને એન એન એક્સ એન્ડ એ પેન. શું લખશું, એન એક્સ એન્ડ એ પેન. હવે જો પેજ નંબર 33 જોયું, હવે આ પાછળના પેજમાં જોઈએ, પેજ નંબર 34. પેજ નંબર 34માં જોઈએ, અહીંયા શેનું ચિત્ર આપ્યું છે, તો કે ઉંદર, અને અહીંયા છે કીડી. શેનું ચિત્ર છે, ઉંદર અને કીડી. તો આપણે શું કહેશું ઉંદરને, તો કે રેટ, અને કીડીને આંટ. એટલે શું લખશું આપણે, એ રેટ એન એ એન લખશું. આંટમાં શું આવશે, એ એન એ આંટ. શું, એ એન મૂકીન એન આંટ, એ રેટ એન્ડ એન આંટ એટલે કીડી.
પછી અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? કાવ અને પીગ. કાવ એટલે ગાય અને પીગ એટલે ભૂંડ. તો શું લખશું? એ કાવ એન્ડ એ પીગ. કઈ રીતના વાક્ય બનાવશું? એ કાવ એન્ડ એ પીગ. પછી એવી જ રીતના નીચે જોઈએ, એગ. આ શું છે? ઈંડુ. એટલે શેનું શું કહેવાય આપણે? અહીંયા શું આપ્યું છે? તો મરઘીનું ચિત્ર આપ્યું. તેનું આપ્યું છે મરઘી. હેન એટલે મરઘી. અહીંયા શું છે? એન એગ. ઈ એ ઈ ડબલ જી. એગ એટલે ઈંડુ. એ એન એન એગ એન એ હેન. પછી શું લખશું? અહીંયા ટોપ અને અહીંયા શું છે? ટોપ એટલે ભમરડો અને અહીંયા તાકડી આપી છે ને. તો એ ટોપ એન્ડ એ પિન એટલે ટાંકણી. એ ટોપ એન્ડ એ પિન. પછી છે નીચે જોઈએ, આ શેનું ચિત્ર આપ્યું છે? ટોપી અને પંખાનું. તો શું લખવાનું? એ હેટ એન્ડ એ ફેન. શું લખવાનું? એ હેટ એન્ડ એ ફેન. ફેન એટલે પંખો. તો કઈ રીતના વાક્ય બનાવ્યું? એ હેટ એન એ ફેન. પછી છે અહીંયા કપ અને શું આપ્યું છે? અહીંયા જગ. તો અહીંયા શું લખવાનું? એ કપ એન્ડ એ જગ. શું કરવાનું છે અહીંયા? એ કપ એન્ડ એ જગ. પછી જોઈએ નીચે, અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? તો કે અહીંયા છે માટલું અને અહીંયા છે ખાટલો. તો આ ખાટલાને આપણે આગળ શું કહી ગયા? આવ્યું હતું આપણે એકવાર, એ કોટ એન્ડ એન એ પોટ. શું આવ્યું? એ કોટ એન્ડ એ પોટ એટલે માટલું, કોટ એટલે ખાટલો. એ કોટ એન્ડ એ પોટ. શું કીધું? એ કોટ એન્ડ એ પોટ. તો આપણે શું કર્યું? આ બધા વાક્યોને ચિત્ર જોઈને બનાવ્યા ને. આ બધા વાક્યોને આપણે ચિત્ર જોઈને કઈ રીતના બનાવાય, કઈ રીતના બોલાય, એ આપણે શીખ્યા ને આ યુનિટ 8. શું છે? યુનિટ 8, એ એન ડી. તો આપણે આગળના વિડીયોમાં પણ જોયું હતું કે એ અને એન તમારે યાદ રાખવાના છે, અને આમાં તમારે શું કરવાનું છે કે સ્પેલિંગ ગઈ તે તમારે આમાં મોઢે લખવાના. શું લખવાના છે? તો આ બધા સ્પેલિંગ તો તમને આવડે જ છે, આવડે છે ને બધાને? આ સ્પેલિંગ આવડે છે ને. આમાં શું બનાવવાના? સરસ મજાના વાક્ય બનાવવાના, ચિત્ર જોઈને વાક્ય બનાવવાના છે, અને વચ્ચે એ એન ડી મૂકવાના છે. અને આગળ સ્પેલિંગની આગળ શું મૂકશું? સ્વર અથવા વ્યંજન. શું મૂકશું આપણે? સ્વર અથવા વ્યંજન મૂકવાના છે. તો આ તમને બધાને આવડી ગયું ને કઈ રીતના આમાં કરવાનું છે? અને મેં શું કીધું તમને કે આગળ બુકમાં તમારે વાક્યો લખવાના છે, એટલે તમને સમજાઈ જાય કે કઈ રીતના આપણે આ બનાવવાના છે. અને આપણે અહીંયા સરસ મજાના વાક્યો બનાવ્યા ને. બધાને સમજાઈ ગયું કે આમાં યુનિટમાં શું કરવાનું છે? બધા બાળકો મજામાં છો ને? ખૂબ જ આનંદમાં છો ને? બાય.